વરાછા પોલીસ મથકમાં પુણા ગામ ખાતે રહેતા પ્રકાશ સભાડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ વરાછા લંબે હનુમાન રોડ ખાતે આવેલ ઘનશ્યામ નગરમાં ખાતું ધરાવે છે અને તેમના એમ્બ્રોઇડરીના કારખાનામાંથી 3 એમ્બ્રોઇડરી મશીનના કમ્પ્યુટર ડિવાઇસ તથા સીસીટીવી સહિત 2,25,000ની મતાની ચોરી થઈ હતી. આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી લાખોની મતા ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોર એવા મૂળ મહારાષ્ટ્રના અને હાલ બરોડા પ્રિસ્ટેજ પાસે રહેતા ગોપાલ બાડુભાઈ પ્રહલાદ બાવીસકર કોળીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ એમ્બ્રોઇડરીના મશીનના ડિવાઇસ કબજે કર્યા હતા. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઘનશ્યામનગરમાં એમ્બ્રોઇડરી ખાતામાં ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી. આ ગુનાના કામે માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સર, એડિશનલ કમિશનર સેક્ટર 1 સર, ડીસીપી જ્હોન 1 સર નાઓએ માર્ગદર્શન અને સૂચના કરતા વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે પ્રયત્નશીલ હતી અને બાતમી આધારે આ ગુનાના કામે એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ચોરીમાં એમ્બ્રોઇડરી ખાતામાંથી જે ડિવાઇસ મશીન હતા 45 નંગ કિંમત રૂપિયા 2,25,000ની મત્તાના ચોરી થયેલ હતા. એ તમામ મુદ્દામાલ ડિવાઇસ 2,25,000ના હસ્તગત કરવામાં આવેલ છે અને આ કામે આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ તપાસ ચાલુ છે.